हेलो दोस्तों, दोस्तों आपेल मापनो त्रिकोण तैयार करी तेने समरूप बीजो त्रिकोण एवो रचवो छे के जेथी नवो त्रिकोण अने आपेल त्रिकोणनी अनुरूप बाजुओना मापनो गुणोत्तर एक पूर्णांक एक दुत्यांश होय, एटले के त्रण दुत्यांश होय। दोस्तों शुं छे, आपणे स्केल मापन त्रण दुत्यांश छे, तेथी आपेल त्रिकोण करता मोटो त्रिकोण रचाशे। तो सौ प्रथम आपणे आपेल मापनो त्रिकोण तैयार करवा माटे एक किरण रची दईए। एक किरण ने कही दईए आपणे किरण BX। किरण BX ऊपर 8 सेंटीमीटर लंबाई नो रेखाखंड रची दईशुं, जेथी जे त्रिकोण रचो छे तेनो आधार मळशे आपणने 8 सेंटीमीटर लंबाईनो रेखाखंड, के जे छेदे चाप छेदे त्यां C नाम आपीए। हवे वेध 4 सेंटीमीटर छे, तो 4 सेंटीमीटर नो वेध तैयार करवा माटे रेखाखंड BC ना अर्धा करता वधु अंतर लई एक चाप ऊपर तरफ एक चाप नीचे तरफ, जेथी एनो लंब द्विभाजक तैयार थशे। एक चाप ऊपर तरफ एक चाप नीचे तरफ, बन्ने चाप एक बीजाने छेदे तेमाथी पसार थतो रेखाखंड किरण अथवा तो रेखा रची शकाय। त्यारबाद दोस्तों आ लंब द्विभाजक छे, जेथी आटले काटखूणो तैयार थशे। हवे वेधनुं माप 4 सेंटीमीटर छे, तो 4 सेंटीमीटर આપણે પરિક્રમા અંકિત કરીશું અને મધ્ય બિંદુથી 4 સેન્ટીમીટરનું ચાપ રચીશું અને જે બિંદુમાં છેદે તેને A નામ આપીશું, મધ્ય બિંદુ M। એમાંથી 4 સેન્ટીમીટરનું ચાપ રચ્યું, જે બિંદુમાં છેદે તેને A નામ આપ્યું, અને ત્યારબાદ રેખાખંડ AB અને રેખાખંડ AC રચી દઈએ। તો આપેલ માપનો ત્રિકોણ તૈયાર થાય છે કે જેનો આધાર પાયો 8 સેન્ટીમીટર, વેધનું માપ 4 સેન્ટીમીટર અને AB અને AC ના માપ સરખા છે એવો સમદ્વિભુજ ત્રિકોણ તૈયાર થાય છે। હવે દોસ્તો આ ત્રિકોણને સમરૂપ બીજો ત્રિકોણ તૈયાર કરવા માટે આપણે રેખાખંડ BC ના જે અર્ધતલમાં A છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં એક લઘુકોણ રચે તેવું કિરણ લઈશું અને તે કિરણને કહીશું કિરણ BY। કિરણ BY ઉપર B1 B2 અને B3 એવા રચીશું કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B1 B2 B3 થાય। ત્યારબાદ B2 ને C સાથે જોડીશું તો આપણને રેખાખંડ B2C મળે છે। હવે રેખાખંડ B2C ને એકરૂ સમાંતર બીજું કિરણ B3 માંથી રચવું છે, તેના માટે બે એકરૂપ ખૂણાની રચના કરીશું અને તેથી A કેન્દ્રિત ચાપ B કેન્દ્રિત B2 કેન્દ્રિત ચાપ રચીશું અને B3 કેન્દ્રિત ચાપ રચીશું। ત્યારબાદ આ ખૂણો માપી લઈશું કે જેને એકરૂપ ખૂણો તૈયાર કરવો છે આપણે, આ ખૂણાને એકરૂપ ખૂણો તૈયાર કરવા માટે આ રીતે ચાપ રચી દઈએ અને હવે B3 અને આપેલ ચાપમાંથી પસાર થતું કિરણ રચી દઈશું અને એ કિરણ આપેલ કિરણ BX ને જે બિંદુમાં છેદે તે બિંદુને C' નામ આપીશું। હવે દોસ્તો બિંદુ C' માંથી આપેલ રેખાખંડ AC ને સમાંતર કિરણ રચવું છે દોસ્તો, એના માટે આપણે બિંદુ C અને C' પાસે બે એકરૂપ ખૂણાની રચના કરીશું। તો સૌપ્રથમ C કેન્દ્રિત અનુકૂળ ત્રિજ્યાનું ચાપ રચીશું, એટલું ચાપ C' કેન્દ્રિત રચીશું। ત્યારબાદ ખૂણો C માપી લઈએ અને
આ બિંદુએથી ચાપ રચી દઈએ અને દોસ્તો સી ડેશ અને આ ચાપમાંથી પસાર થતું કિરણ રચીશું. એના માટે દોસ્તો આ કિરણ બીએને આગળ તરફ લંબાવીશું કે જેથી એને છેદી શકે. તો સી અને સી ડેશ અને આપેલ ચાપમાંથી પસાર થતું કિરણ અને તે કિરણ આપેલ કિરણ બી ને જે બિંદુમાં છેદે તેને એ ડેશ કહીશું. આમ અહીં ત્રિકોણ એ ડેશ બી સી ડેશ તૈયાર થશે કે જે આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ હશે. અને એ ડેશ બી અને એ બી નો ગુણોત્તર 3/2 એ ડેશ સી અને એ સી નો ગુણોત્તર 3/2 બીસી ડેશ અને બીસી નો ગુણોત્તર 3/2 મળશે. એટલે કે સ્કેલમાં પણ 3/2 થાય તેવો નવો ત્રિકોણ તૈયાર થશે. તો દોસ્તો આ રીતે આપણે આપેલ માપના સમદ્વિભુજ ત્રિકોણને સમરૂપ બીજો ત્રિકોણ તૈયાર કરી શકીએ. આભાર દોસ્તો.